આપની આસપાસ બનતી ઘટનાને જોવા માટે અમારી બિઝી ન્યૂઝ ગુજરાતી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. ગોધરા શહેરમાં નગરપાલિકાની ચૂંટણીને લઈ એમઆઈએમના અધ્યક્ષ ઓવેસીની સભા યોજાઈ. આગામી દિવસોમાં ગોધરા નગરપાલિકાની ચૂંટણી થનાર છે ત્યારે એમઆઈએમના અધ્યક્ષ અસઉદ્દીન ઓવેસીએ મંગળવારે રાત્રે ગોધરા શહેરના ગોંદરા વિસ્તારમાં આવેલ અમીન પાર્ક ખાતે સભા યોજી હતી, જેમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હાજર રહ્યા હતા. અને ઓવેસીએ સભામાં કોંગ્રેસ અને ભાજપનો વિરોધ કરીને જણાવ્યું હતું કે ગોધરામાં ઉર્દુ ભાષાની ફક્ત 3 સ્કૂલો છે. અને વધુમાં જણાવ્યું હતું કે ગરીબ રથ અને ઓગસ્ટ ક્રાંતિ જેવી ટ્રેનોનો સ્ટોપેજ ગોધરાની બદલે દાહોદને આપવામાં આવ્યો છે. અને ઓવેસીએ એમ પણ જણાવ્યું હતું કે કોંગ્રેસે હિન્દુ વિસ્તારમાં જ પોતાના ઉમેદવારો ઉભા કર્યા છે અને મુસ્લિમ વિસ્તારમાં કોઈ પણ ઉમેદવાર નથી. અને ઓવેસીએ ખેડૂત આંદોલન અને ત્રિપલ તલાકના મુદ્દાઓ ઉઠાવીને કેન્દ્ર ઉપર ટીકા કરી હતી. અને ઓવેસીએ સભામાં જણાવ્યું હતું કે અમદાવાદમાં તો એમઆઈએમની એન્ટ્રી થઈ ચૂકી છે, ત્યારે મને વિશ્વાસ છે કે ગોધરાની પ્રજા પણ મારી પાર્ટીને લીલી ઝંડી આપી અને એન્ટ્રી કરાવશે અને મારા 8 ઉમેદવારને જીતાડશો તેવી અપીલ કરી હતી. ત્યારે હવે જોવું રહ્યું કે ગોધરા નગરપાલિકામાં એમઆઈએમને કેટલી સીટો મળશે. જીતેન્દ્ર નાથાણી, બીજી ન્યૂઝ, ગોધરા, પંચમહાલ.